શંભુ જ્યોતિર્લિંગ ભગવાનનું વિશ્વેશ્વરના કેસમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત હાઈકોર્ટે 2018ના આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજીઓને ફગાવી દીધી. જ્ઞાનવાપી કેમ્પસમાં ફરી એકવાર એએસઆઈ સર્વે હાથ ધરવામાં આવી શકે છે. અગાઉ થયેલા સર્વેમાં 50થી વધુ મૂર્તિઓ અને શિવલિંગ મળી આવ્યા હતા. સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ફરી એક વખત જ્ઞાનવાપી સંકુલમાં સર્વે કરી શકે છે. જ્ઞાનવાપીમાં નવા મંદિરના નિર્માણ અને પૂજા કરવાનો અધિકાર અપાવવા અંગે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર વતી પંડિત સોમનાથ વ્યાસ અને અન્યો દ્વારા 15 ઓક્ટોબર 1991 રોજ દાખલ કરાયેલા કેસમાં સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટના એએસઆઈ હિન્દુઓને સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તાજેતરમાં જ આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજીઓ ફગાવી દીધી હતી. સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તે કહે છે કે વિવાદિત સ્થળ વિશ્વેશ્વર મંદિરનો એક ભાગ છે. હિન્દુઓને આ સ્થળે પૂજા, દર્શન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનો અધિકાર છે. જ્યોતિર્લિંગ અને તેના અંગે વિવાદિત માળખાની નીચે હાજર છે. 7 માર્ચ 2000ના રોજ પંડિત સોમનાથ વ્યાસના અવસાન બાદ કોર્ટે 11 ઓક્ટોબર 2018ના રોજ ભૂતપૂર્વ જિલ્લા સરકારના એડવોકેટ વિજયશંકર રસ્તોગીને આ કેસમાં તેમના સ્થાને દલીલ કરવા માટે એમિક્સ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા હતા. અયોધ્યાની જેમ તેઓ ભૌતિક અને પુરાતત્વીય દ્રષ્ટિકોણથી સંકુલ અને વિવાદિત સ્થળોને એએસઆઈ સર્વે કરવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટે આશુતોષ તિવારીએ 8 એપ્રિલ 2021 રોજ પુરાતત્વીય સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં આ આદેશ સામે અપીલ કરાઈ હતી. પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991ને ટાંકીને મસ્જિદ પરના કોઈપણ દાવા અને કેસની જાળવણી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.